આજે વિશ્વમાં તમે કોઈ પણ સ્થળે જાઓ છો, ત્યાં રેસ્ટોરન્ટ આવેલી હોય છે, ફાસ્ટફૂડ માટેનું સ્થળ હોય છે, દરેક જગ્યાએ ભોજન મળી રહે છે. આથી તમારામાંથી મોટાભાગના લોકોએ કદી પણ ભૂખનો સ્વાદ નથી ચાખ્યો. જો આપણે બે દિવસ સુધી ભોજન ન લઈએ તો જીવન આપણા હાથમાંથી સરકી જાય છે. આથી અન્નદાન એ જીવનરેખા છે. જ્યારે અહીં આ પ્રકારનો પ્રસંગ યોજાય છે ત્યારે અહીં આવનારા ઘણા લોકો એવા હોય છે કે જેમને 50 રૂપિયા કે 100 રૂપિયાનો ખર્ચ કરવાનું પરવડતું નથી, છતાં તેઓ મહાશિવરાત્રિ અહીં ઉપસ્થિત રહેવા માગે છે. તેઓ લાંબા અંતરેથી ચાલીને આવે છે કારણ કે બસનું ભાડું નથી પોસાતું. આ હકીકત ઘણું બધું કહી જાય છે, પણ યોગદાન આપવાની સુંદર તક અહીં હયાત છે. કોઈક તમને ઉપર મૂકી રહ્યું છે અને તમારી પાસેથી કંઈક પામી રહ્યા છે, કારણ કે કોઈ તમને એવી તક પૂરી પાડી રહ્યું છે જેના કારણે તમે જીવનદાતા બની શકો છો. તેને ભોજન તરીકે ન જુઓ, તે જીવન છે. તમે તમારા માતા કે પિતાને પ્રેમથી અને કૃતજ્ઞતાથી છલકાતી ભાવનાથી જોતા હશો. માતાનો સૌથી મહત્વનો ગુણ એ છે કે તે સતત તમને અન્નદાન કરે છે, હા કે ના? જો આ એક વસ્તુ તેણે ન કરી હોત તો ગમે એટલા ચુંબન કે આલિંગન આપ્યા હોત પણ તેણે અન્ન ના આપ્યું હોત, શું તમે એને પસંદ કરતા હોત? તો આ અગત્યનું તત્વ છે માતૃત્વનું. આથી જ અન્નદાન તમને વિશ્વ માટે માતા બનવાનો વિશેષ લાભ પૂરું પાડતું કાર્ય છે.